કચ્છનો સુપ્રસિદ્ધ કાળો ડુંગર જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે અને સફેદ રણ સાથે કાળો ડુંગર પણ ખૂબ પ્રખ્યાત બન્યો છે સામાન્યપણે શિયાળામાં રણોત્સવ સમયે આ કાળો ડુંગર પર પણ પ્રવાસીઓની ભીડ ઉમટે છે પરંતુ હાલ ચોમાસામાં કાળો ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે વરસાદના કારણે ચોતરફ પથરાયેલી હરિયાળી વચ્ચે વાદળો પણ નીચે ઉતરી આવતા કચ્છના રણમાં આવેલો આ ડુંગર હિલ સ્ટેશનની અનુભૂતિ કરાવે છે કચ્છ જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સિઝનનો સો ટકાથી વધારે વરસાદ વરસી ગયો છે ભુજ તાલુકામાં પણ પચીસ ઇંચથી વધારે વરસાદ વરસતા સિઝનના સરેરાશ વરસાદનો એકસો ને ટકા વરસાદ નોંધાયો છે ત્યારે ભુજ તાલુકાના છેવાડે આવેલા આ કાળા ડુંગર પર પણ વરસાદ વચ્ચે આહલાદક વાતાવરણ સર્જાયું છે વરસાદના કારણે ડુંગર પર ચારે તરફ હરિયાળી પથરાઈ છે તો વરસાદના વાતાવરણમાં વાદળો પણ ઘણા નીચા ઉતરી આવતા ડુંગર ચડતી વેળાએ પ્રવાસીઓ સાથે ચાલતા હોય તેવો અનુમાન કરાવે છે ચારસો છ્યાસી મીટર ઊંચા ડુંગરની ચોટ પર વાદળો વચ્ચે હાલ માઉન્ટ આબુ જેવું વાતાવરણ સર્જાયું છે ટોચ પરથી ડુંગરની પાછળ ફેલાયેલું વિશાળ સફેદ રણ જોવાનો પણ એક અદ્ભુત લ્હાવો અહીં ઊભો થાય છે વરસાદ વચ્ચે અહીં ડુંગરના પથ્થરો વચ્ચે અનેક નાના નાના ઝરણા પણ વહી નીકળે છે જે ડુંગર પર ચડતી વેળાએ જોવા મળે છે. વરસાદી માહોલમાં કચ્છના સૌથી ઊંચા પોઈન્ટ પર આવી પ્રાકૃતિક સુંદરતા વચ્ચે ચડવા અનેક લોકો ખાસ ટ્રેકિંગનું આયોજન પણ કરી રહ્યા છે. કાળા ડુંગર ઉપર તો એટલા બધા રણિયામણા દ્રશ્યો સર્જાયા છે કે એના માટે એટલા બધા પ્રવાસીઓ આવી રહ્યા છે આકર્ષાય આકર્ષિત થઈ રહ્યા છે અને પ્રવાસીઓ આવી રહ્યા છે આ વર્ષે ખૂબ સારામાં સારો અને અને મુખ્ય વાત તો એ છે કે બિલકુલ શાંત વરસાદ થયો છે કોઈ જાતના તોફાન વગર હા શરૂઆતમાં થોડું તોફાન થયું હતું પણ તેથી કાંઈ જાનહાની કે બહુ મોટું ભયંકર નુકસાન કહી શકાય એવા કોઈ નુકસાન થયા નથી નાના મોટા નુકસાનો થયા હતા પણ અત્યારે પ્રકૃતિ આ વિસ્તારમાં સોડે કળાએ ખીલી છે અને ખૂબ જ સારી સ્થિતિ અત્યારે છે